ચલો વિકલનમાં આગળ વધશો. ઉદાહરણ 21, ઉદાહરણ 21 શું છે? જો fx બરાબર sin x સ્ક્વેર એનો વિકલન કરવું હોય x પ્રત્યે વિકલન કરતા, તો f નું વિકલન f ડેશ x, અહીંયા આપણે પહેલા નિશાની રાખશું એટલે સંકેત. હવે પહેલા sin નું વિકલન, sin નું વિકલન cos x સ્ક્વેર એમ ને એમ, અને x સ્ક્વેર નું વિકલન હજી કરશું એટલે cos x સ્ક્વેર અને x સ્ક્વેર નું વિકલન 2x એટલે 2x cos x સ્ક્વેર. અત્યારે આપણે બધા સ્ટેપ કર્યા છે પણ હવે પછી મોઢે આવવું જોઈએ. જો sin નું cos x સ્ક્વેર, x સ્ક્વેર નું 2x એટલે 2x cos x સ્ક્વેર. પછી ઉદાહરણ 22, fx બરાબર tan 2x plus 3, તો x પ્રત્યે વિકલન કરતા, આમાંથી એકે દાખલો પૂછાયો નથી પણ પ્રેક્ટિસ કરું તો જ આગળ વધી શકીએ. ચાલો f નું વિકલન f ડેશ x, tan નું વિકલન પહેલા આપણે લખીએ. ચાલો tan નું વિકલન sec વર્ગ અને 2x plus 3 નું હવે વિકલન કરશું, એ ગુણાકારમાં આવશે. 2x plus 3 નું વિકલન થશે 2 એટલે 2 ગુણ્યા 1, આનું 1 થાય આનું 0 એટલે 2 sec વર્ગ 2x plus 3. પછી ઉદાહરણ 23, ઉદાહરણ 23 માં લખ્યું છે fx બરાબર sin cos x સ્ક્વેર, ત્રણ વિધેય છે કઈ મૂંઝાવવાની જરૂર નથી, x પ્રત્યે વિકલન. તો પેલા આવશે f ડેશ x, પેલા આપણે લખી લઈ નિશાની સહિત. હવે જો sin નું વિકલન cos કૌંસ m ને m, કૌંસ પેલા m ને m રહેશે. હવે cos x સ્ક્વેર નું વિકલન cos x સ્ક્વેર નું વિકલન થશે માઇનસ sin x સ્ક્વેર, હવે સ્ટેપ બગાડતો નથી, x સ્ક્વેર નું પાછું 2x છેલ્લે અહીંથી લખીએ તો સારું લાગે, માઇનસ 2x sin x સ્ક્વેર cos cos x સ્ક્વેર બરાબર. હવે 5.2 નો પહેલો શું છે એમાં, fx બરાબર sin x સ્ક્વેર plus 5, x પ્રત્યે વિકલન કરતા, એ લખો સારું દર વખતે. ચાલો sin નું હજી સ્ટેપ કરીએ વાંધો નહીં, પછી ડાયરેક્ટ શીખીએ જવાનું. sin નું વિકલન cos, પછી sin કૌંસ નું વિકલન હવે બાજુમાં સાંકળ નો નિયમ સમજી ગયા કાલ, sin નું cos અને હવે કૌંસ નું વિકલન, એમાં આનું 2x થાય 2x plus 0 2x plus 0 છેલ્લો જવાબ આવશે 2x cos x square plus 5 બરાબર.
चलो 5.29 बीजो एफ एक्स बराबर कोस साइन एक्स, तो विकलन करवानु एक्स प्रत्ये विकलन करता जो डाबी बाजू लखशु एफ डेस एक्स अत्यार बधा स्टेप करीए छे आपणे कोस नो सीधू फावे एवं छे हवे पण ए पछी आखो चेप्टर हजी बाकी छे कोस नो माइनस साइन અને અંદરનું પદ એમને અને સાઈન એક્સ નું પાછું એટલે માઇનસ સાઈન સાઈન એક્સ, સાઈન એક્સ નું વિકલન કોસ એક્સ પાછું, આનું સાઈન નું કોસ, છેલ્લો જવાબ આવશે માઇનસ કોસ એક્સ સાઈન સાઈન એક્સ બરાબર. હવે ત્રીજો દાખલો, મેં તમને જોવાનું કીધું હતું પણ ટ્રાય કરવાનું કીધું હતું. સાઈન એ x પ્લસ b, એનું વિકલન કરશું d બાય dx સાઈન એ x પ્લસ b, સાઈન નું વિકલન cos, કાઉન્સ હમણાં એમને અને ગુણાકારની નિશાની પછી કાઉન્સ નું વિકલન કરવાનું રહેશે. સાઈન નો કોસ, હવે જો એમ નેમ એક્સ નું વિકલન એક થાય પ્લસ બી અચળ છે એનું જીરો થાય એટલે એ કોસ એ એક્સ પ્લસ બી. હવે ડાયરેક્ટ એ આવડી જાય, જો સાઈન નું કોસ અને આનું એ એટલે આગળ એ કોસ એ એક્સ પ્લસ બી એમ સીધું લખી નાખશો તો એ ચાલશે. અત્યારે આપણે પ્રેક્ટિસ કરીએ છીએ 5.2 નો ચોથો શું છે, જો sec tan root x. હવે ધ્યાન રાખજો, જો sec sec x નું વિકલન છે sec x tan x, આટલું આખું લખવું પડશે. એટલે હવે x ની જગ્યાએ tan root x અહીંયા લખવું પડશે, અહીંયા લખવું પડશે. જોઈએ હાલ x પ્રત્યે વિકલન કરતા પેલા શું આવશે f ડેશ x d upon dx sec tan root x, sec નું વિકલન થાય sec tan, એ પેલા આખું વિકલન લખવાનું, એમ અંદર આવશે tan root x હવે tan root x નું પાછું વિકલન કરવાનું બાકી છે હજી. હવે આ એમને એમ રાખશું sec tan root x tan tan root x, હવે tan નું વિકલન sec વર્ગ root x અને root x નું ફરીથી બાકી છે હજી. હવે એક સ્ટેપ બચાવી લઈ, root x નું વિકલન 1 upon 2 root x એ સીધું આગળ લખી નાખી, 1 upon 2 root x પછી sec વર્ગ root x પછી sec એના આખા ભેગું tan root x અને tan એના ભેગું tan root x. ટૂંકમાં ધ્યાન રાખવાનું sec નું સૂત્ર જ અહીંયા સુધી છે, sec નું સૂત્ર છે sec tan sec x tan x, x ની જગ્યાએ આખું લખવાનું પહેલા પછી tan root x નું વિકલન કરવાનું બાકી છે. tan નું વિકલન થાય sec વર્ગ root x, root x નું હવે કરશું root x નું થશે 1 upon 2 root x. હવે 5.2 નો પેલા આઠમો કર લઈ, જો f x બરાબર cos root x, x પ્રત્યે વિકલન,
પહેલા એનો સમ f ડેશ x ડાબી સાઈડ આવશે ને cos cos નો વિકલન શું થાય સૂત્ર યાદ રાખવાના છે cos નો માઈનસ sin કૌંસ m ને અને પછી કૌંસ નો વિકલન કૌંસ નો વિકલન 1/2√x √x નો સૂત્ર 1/2√x એટલે આની નીચે લખશું આપણે કાલે એક્સ્ટ્રા દાખલા જોયા હતા ને છેલ્લા પીરિયડમાં એમાં આના જેવા ઘણા બધા મેં કરાવ્યા આ ટેક્સ્ટબુકના છે ચલો 5.2 નો પાંચમો દાખલો એમાં જો ભાગાકાર એ છે ભાગાકારનો નિયમ પહેલા વાપરશું પછી અંદર સાંકળનો નિયમ આવશે જો x પ્રત્યે વિકલન કરતા શું છે ભાગાકારનો નિયમ જો છેદમાં છેદનો વર્ગ ભાગાકારનો નિયમ છેદમાં છેદનો વર્ગ હવે છેદ m ને અંશ નું વિકલન માઇનસ અંશ m ને છેદ નું વિકલન છેદ m ને અંશ નું વિકલન એટલે સાઈન નું વિકલન કોસ સાઈન નું કોસ અને ax નું a એ પાછો લખવો પડે આ બધા દાખલામાં કેમ આપણે 2x નું 2 લખતા હતા આમાં ax નું a લખ્યું હતું એવી જ રીતે sin નું cos લખવાનું કૌંસ એમ નેમ રાખવાનો અને ax નું પાછું a લખવાનું પછી cos નું માઇનસ sin છેદ નું વિકલન એટલે cos નું માઇનસ sin અને cx નો c ભૂલાય નહીં તો જો ખાલી સ્ટેપ મોટા આવશે વિકલન ઓલરેડી થઈ ગયું છે આ a પછી cos ax + b પહેલા લખું છું cos ax + b cos cx + d માઇનસ માઇનસ પ્લસ c પહેલા sin ax + b sin cx + d છેદમાં cos સ્ક્વેર cx + d જો અહીંયા a છે ને અહીંયા c છે ને એટલે શું છે કોમન નીકળી જાય એવું આવે તો cos cos sin sin ની સૂત્ર આગળ લાગે પણ અહીંયા a છે અહીંયા c છે એટલે આ જવાબ થશે હવે છઠ્ઠો fx બરાબર 2 અંડર રૂટ cot x સ્ક્વેર એમાં મૂંઝાવાનું નહીં ગમે એ આપે આપણને x પ્રત્યે વિકલન કરતા f નું વિકલન f ડેશ x જો બે તો અચળ કહેવાય એ એમને એમ રહેશે પહેલા આવશે રૂટ નું વિકલન રૂટ એક્સ નું વિકલન તમને બધાને હવે આવડવું જોઈએ 1/2√x તો એના મુજબ થશે 1/2√cot(x)² હવે cot x સ્ક્વેર નું બાકી હવે બે બે કેન્સલ થઈ જાય 1/√cot(x)² હવે cot નું માઇનસ cos(x)² cot x નું વિકલન શું થાય જોઈ લેવાનું યાદ ન હોય તો યાદ તો રાખવું જ પડશે એટલે માઇનસ cosec(x)² અને x² અને x² નું પાછું 2x બરાબર જો ફરીથી રૂટ નું વિકલન 1/2
टू रूट कोट नू माइनस कोस एक्स स्क्वायर अने एक्स स्क्वायर एम ने बर आम राखो तो समझा से आपरे कोट नू माइनस कोस एक्स स्क्वायर एक्स स्क्वायर एम ने एक्स स्क्वायर नू टू एक्स बराबर हवे आनु सादू रूप आपवू होय तो आपी सको नहीं तो आमने आम जवाब राखशो तो चालशे जुओ माइनस टू एक्स कोस एक्स स्क्वायर छेद मा रूट कोट एक्स स्क्वायर चलो यहीं थी आपने अगर साधु रूप आप इस सके जी जो फरी थे पर रिपीट कर दो टू रूट कोट एक्स स्क्वायर એમાં 2m ને રૂટ નું વિકલન 1 અપોન 2 રૂટ કોટ નું હવે કરશું કોટ નું થશે માઈનસ કોસ x સ્ક્વેર x સ્ક્વેર x સ્ક્વેર નું થશે 2x હવે એને મે ખાલી પહેલા m ને લખી નાખી હવે થોડુંક જો MCQ માં આ જવાબ આપ્યો હોય તો અહીંયા સુધી પહોંચવું પડે બરાબર MCQ માં શું કરે અહીંયા fx રાખ્યું હોય અને પછી fx બરાબર ખાલી જગ્યા એવું પૂછશે તો જો cos x square એટલે છેદમાં લખવાનું sin square cos x square એટલે 1 upon sin square cot એટલે cos ના છેદમાં sin હવે જો અહીંયા બે વર્ગ છે ને એમાંથી મેં એક અલગ કરી નાખું એટલે આમ બે વાર લખવાનું એમાંથી એક અડધો અહીંથી ઉડી જશે એટલે અહીંયા એક રૂટ આવશે જો આમ હોય તો અહીંયા એક અડધો ઉડી જાય બરાબર रूट टू थी जो अंदर बे लिखा रूट टू थी ऊपर नीचे आपणे मल्टीप्लाय कर्यु तो आ सूत्र थई गयु टू साइन थीटा कोस थीटा એટલે sin 2 થીટા ઈ સૂત્ર મુજબ sin 2x સ્ક્વેર હવે એક્ઝામ માં શું કરશે જો આવી રીતે હું પૂછું આનું નામ fx રાખ્યું હોય પછી અહીંયા ભલે ગમે એ કંઈક લખી નાખું gx કે અથવા અહીંયા gx રાખું તો પ્રશ્ન હું શું પૂછી શકું gx શોધો gx બરાબર ખાલી જગ્યા એમાં sin 2x સ્ક્વેર તમારે રાઈટ પડો અથવા gx શોધીને એનું વિકલન એ પૂછી શકો g'x તો g'x એ શોધવાનું પૂછી શકાય બરાબર ચલો 5.2 નો 7મો દાખલો fx બરાબર cos x ક્યુબ sin સ્ક્વેર x ની 5 ઘાત જો પહેલા આ બે ગુણાકારમાં છે આ ગુણાકારમાં કહેવાય વચ્ચે હવે અહીંયા સાંકળનો નિયમ પછી આવશે અહીંયા પાછો સાંકળનો નિયમ પહેલા આવશે ગુણાકારનો નિયમ જો x પ્રત્યે વિકલન કરતા પેલા ગુણાકારના નિયમનો ઉપયોગ કરીએ પેલા આપણે એક સ્ટેપ લખીએ cos x ક્યુબ ગુણ્યા sin સ્ક્વેર x ની 5 ઘાત હાલો હવે શું છે ગુણાકારનો નિયમ એક વિધેય m ને રાખવાનું બીજાનું વિકલન પછી વત્તા બીજું વિધેય m ને પહેલાનું વિકલન જો આ એમ ને આનું વિકલન અહીં લખવાનું છે તો પહેલા સ્ટેપ લખશું આપણે હજી આપણે પહેલા લખી લઈ પછી આનું વિકલન અહીંયા હવે શાંતિથી પહેલા જો અહીંયા વર્ગનું વિકલન કરવાનું કાલે શીખી ગયા સાઈન ક્યુબ હોય
तो क्यूब ऊपर समझी लेवानो आपणे अने पहेला एनु विकलन करवानो। तो जो कोस एक्स क्यूब एम ने रहेशे, पहेला वर्ग छे एनु विकलन, એટલે બે આગળ આવે એક ઘાત ઓછી થઈ જાય, બે આગળ આવે એક ઘાત ઓછી એટલે હવે એક થઈ ગયું, પછી સાઈન નું વિકલન કોસ, પછી એક્સ ની પાંચ ઘાત નું વિકલન પાંચ એક્સ ની ચાર ઘાત, તો સાદું કહેવાય હવે કોસ નું માઇનસ સાઈન એક્સ ક્યુબ નો થ્રી એક્સ સ્ક્વેર, જો પાંચ એક્સ ની ચાર ઘાત પહેલા, પછી કોસ એક્સ ની ત્રણ ઘાત, હવે ટુ સાઈન થીટા કોસ થીટા નું જે સૂત્ર હમણાં કીધું એના ઉપરથી સાઈન ટુ થીટા એટલે સાઈન ટુ એક્સ ની પાંચ ઘાત, આ માઇનસ પહેલા લખો તો સારું લાગે, માઇનસ થ્રી x સ્ક્વેર સાઈન x ક્યુબ અને સાઈન સ્ક્વેર x ની પાંચ ઘાત, સમજાઈ ગયું બધાને આ જવાબ? ચલો એક એક્સ્ટ્રા દાખલો જોઈએ, હમણાં કોટ વાળો જોયો ને એવી રીતે ટેન વાળો, એટલે તમને થોડી પ્રેક્ટિસ થઈ, જુઓ fx બરાબર 2 રૂટ ટેન x સ્ક્વેર આપેલું છે, x x સ્ક્વેર અંદર છે, સ્ક્વેર અહીંયા સ્ક્વેર હોય તો અલગ થાય, અહીંયા સ્ક્વેર હોય તો અલગ થાય, તો f ડેશ x શોધો, પહેલા મેં રકમ લખી છે, પહેલા રૂટ નું વિકલન શું થાય 1 upon 2 રૂટ, રૂટ નું વિકલન 1 upon 1 upon 2 રૂટ અને જે હોય અંદર લખી નાખવાનું, પછી 10 નું વિકલન sec વર્ગ અંદર જે છે એ લખી નાખવાનું, x સ્ક્વેર નું વિકલન 2x, હવે વિકલન નું કામ પતી ગયું છે, ખાલી તમારે થોડુંક સાદું રૂપ આપવાનું, મેં અહીંયા બે ઉડાડ્યા છે બીજું કાંઈ કર્યું નથી, ટેન એટલે સાઈન ના છેદમાં કોસ, કોસ આવશે ઉપર, સેક એટલે એક ના છેદમાં કોસ, એટલે સેક વર્ગ એટલે એક ના છેદમાં કોસ સ્ક્વેર, ટુ એક્સ એમ એમ છે, હવે કોસ સ્ક્વેર ના બે ભાગ પાડ્યા, કોસ સ્ક્વેર એટલે કોસ ગુણ્યા કોસ, એમાંથી અડધું કોસ આની સાથે કેન્સલ થશે, રૂટ એક વાર અહીંયા ઉડી જશે, જો અહીંયા સાઈન એક્સ સ્ક્વેર છે અહીંયા કોસ એક્સ સ્ક્વેર છે, એટલે એક રૂટ ટુ ઉપર નીચે આપણે ગુણવાનું, એક રૂટ ટુ ગુણશો અને અંદર આ બે જોઈન્ટમાં ભેગા લખી નાખો, ટુ સાઈન એક્સ સ્ક્વેર કોસ એક્સ સ્ક્વેર, એટલે ટુ સાઈન થીટા કોસ થીટા ના સૂત્ર મુજબ સાઈન ટુ થીટા એટલે રૂટ સાઈન ટુ એક્સ સ્ક્વેર થશે અને કોસ એક્સ સ્ક્વેર થશે, હવે તમને આગલા દાખલામાં એમ કહેતો હતો જો આવી રીતે રકમ પૂછું એમસીક્યુમાં તો તમારે ફરજિયાત આ રીતે સાદું રૂપ દેવું પડે, ઘણી વાર અહીંયા સુધી જો અહીંયા સુધીની રકમ રાખું ને, ધારો કે આવી રીતે પૂછું ટુ એક્સ સેક વર્ગ એક્સ સ્ક્વેર અંડર રૂટ જી એક્સ, તો અહીંયા સુધી ગણવાનું, આ રકમ રાખી છે ધારો કે મેં એફ ડેસ એક્સ બરાબર ટુ રૂટ ટુ એક્સ અંડર રૂટ જી એક્સ કોસ એક્સ સ્ક્વેર આપેલું છે, તો જી અંડર રૂટ પાઈ બાય ફોર શોધો, તો જુઓ પહેલા તમારે અહીંયા સુધી દાખલો ગણવો પડે, પછી તમને આ બધા સાથે કમ્પેર કરવાનું, ઉપર ટુ રૂટ ટુ એક્સ છે, નીચે અહીંયા ટુ રૂટ ટુ એક્સ છે, અહીંયા કોસ એક્સ સ્ક્વેર છે, અહીંયા કોસ એક્સ સ્ક્વેર છે, અહીંયા રૂટ છે, આર યુ રૂટ, તો જી એક્સ એટલે શું થશે સાઈન ટુ એક્સ સ્ક્વેર, હવે એમાં તમારે પાઈ બાય ફોર મૂકવાનું છે, રૂટ પાઈ બાય ફોર, પણ અહીંયા સ્ક્વેર છે ને, રૂટ પાઈ બાય ફોર નો સ્ક્વેર શું થાય પાઈ બાય ફોર, એટલે પાઈ બાય ફોર ગુણ્યા બે એટલે પાઈ બાય ટુ, સાઈન પાઈ બાય ટુ એટલે વન, તો બી જવાબ આવશે બી, ફરીથી કહું જો મેં અહીંયા સુધી આ ઉપર રાખ્યું હોય ને અંદર રૂટ જી એક્સ લખ્યું હોય તો ખાલી આટલું જ ગણવાનું રહે, પણ આ રીતે રકમ આપું અને અહીંયા અંડર રૂટ જી એક્સ સુધી મેં મૂક્યું છે, ઉપર ટુ રૂટ ટુ એક્સ છે, તો તમારે અહીંયા સુધી ગણીને પછી કમ્પેર કરવાનું, કમ્પેર કરીને તમને જી જી ના બ્રેકેટમાં જે વેલ્યુ આપી હોય એ એક્સ ની જગ્યાએ મૂકવાની,